enak itu naik sendiri. Oke, dibina samudaya ini jantai, jadi juga-juga samudaya ini jantai, apa nih emni bahasa bakti berarti? Ki juga-juga di samudaya si, emda bisa nih mahi di apa nih emni bahasa bakti mare? Kenapa Gujarati bolna ada Gujarat ma, Marathi bolna ada Maharashtra ma? Tapi bapa nih sampai-sampai dibina berarti tuh ma, ki दरेक राज्य में जब जुदी-जुदी भाषा बोलाती बोलते कि गुजरात की बोलना रहा भाषा गुजरात में बोलते थे मराठी भाषा बोलना रहा महाराष्ट्र में इंदर बोलते कि एम दरेक प्रदेश में जुदी-जुदी भाषा बोलाती बोलते अने भाषा नहीं साथे साथे आपन ही जुदा-जुदा प्रदेश में आप बहुत पता ना रीति रिवाजों खान पान वस्तु कार्यों दृश्यों संगीत अने चित्र कला एक और जुदा-जुदा हो जुदा-जुदा विस्तारमां जुदी-जुदी संस्कृति नहीं, जैने आपका एक प्यारी देशी संस्कृति कही थी, ते आपना देश में जुआ मरे, इसलिए जुदा-जुदा विस्तारों में थी, जुदा-जुदा विस्तारों में जुदी-जुदी संस्कृति हो, जैने आपका एक प्याना प्यारी देशी संस्कृतियों कही थी, ये आपना देश के अंदर जुआ मरे थे, आप अधिक संस्कृतियों बच्चे सदियों से आदान प्रदान करते रहे थे क्या ये बड़ी संस्कृतियों से इन संस्कृतियों से संस्कृति जिनके सदियों से अभी बच्चे आदान प्रदान करते रहे थे तेल सदा के क्लास विस्तारों ने कितने खास परंपराओं आज सुधी अंक बन रहे थे आदान प्रदान करते हवा सदा आगे बढ़े ना कितना विस्तारों से कि यही खास परंपराओं आज सुधी अंके अंक बन रही थे एम आपने जिसको पहला के भारत में प्रांतीय भाषाओं में विकास के भारत नहीं ये भाषाओं से जुड़ी जुड़ी एना इससे भी माहिती मिल रही सौ प्रथम आपने मलयालम भाषा के नवमी सदी में स्थापना में आगे तुम महोदय सुनो केर राज्य जी हालना एक केरल नो भाग थे केर राज्य एक क्या नो भाग थे केरल अरे सौदी सदी में व्याकरण अनेक काव्य संस्कृतों लगाए
ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા
સ્ત્રી મિલની સંવાદ જેવી તેમની જાણીતી કૃતિઓ છે અને એની તેમણે રચનાઓ કરી છે. હવે આપણે ભારતની પ્રાંતીય ભાષાઓ પછી ભારતના ઉત્સવો અને ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો વિશે માહિતી મેળવી કે ભારતના ઉત્સવ ભારતની અંદર કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે. Thank you.
પંજાબ, હરિયાણા અને દિલ્હી એના આજુ
અને વર્ષ કાલી નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતાઓ છે કે જ્યાં નૌકાની સ્પર્ધા યોજાય છે એ આ તહેવારની અંગે વિશેષતા છે અને આ તહેવારમાં સાદિયા નામનું ભોજન પણ લેવામાં આવે છે કે આ તહેવારમાં 10 મિનિટ ઉપયોગ દરમિયાન ફૂલોની સરસ સજાવટ કરવામાં આવે છે જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે તહેવાર છે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના
મુસ્લિમો એ મોહરમે શોક દિવસ તરીકે ઉજવે છે. તે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના પવિત્રની શહીદીની યાદની અંદર આ જે મુસ્લિમ લોકો છે એ મોહરમે શોક દિન તરીકે ઉજવે છે. તે મોહરમ દરમિયાન તેઓ કાળા રંગનો પોશાક પહેરે છે અને પોતાનો શોક પ્રદર્શિત કરે છે અને આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. એના પછી આપણે જોઈશું ઈદ. તો કે ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે. ઈદ એ પણ મુસલમાન લોકોનો જ પણ તહેવાર છે અને ઈદ એ બે માનવામાં એટલે ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે. કેટલી ઈદ? બે. એક ઈદ ઉલ ફિત્ર અને બીજી ઈદ ઉલ અઝા. ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન અને ઈદ ઉલ અઝા એટલે કે બકરી. ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન ઈદ કહીએ અને આ પવિત્ર રમઝાન માસમાં રોજા ઉપવાસ થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો નમાઝ પઢે છે અને એ પછી તેઓ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે કે આ રમઝાન ઈદના દિવસે આખો જે રમઝાન મહિનો હોય છે એ રમઝાન મહિનાની અંદર એ લોકો પોતે રોજા રાખે છે, ઉપવાસ કરે છે અને જ્યારે રમઝાન મહિનો પૂરો થાય ત્યારે રમઝાન ઈદના દિવસે એ લોકો મુસ્લિમો નમાઝ પઢે છે, પોતાના ઉપવાસ પૂરા થાય છે એટલે નમાઝ પઢે છે અને એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદી આપે છે. પછી બીજી ઈદ છે ઈદ ઉલ અઝા એટલે કે બલિદાન ઈદ, જે બકરી ઈદ તરીકે આપણે ઓળખીએ છીએ અને આ ઈદ હજ એટલે કે મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. એના પછીનો તહેવાર છે પતે. ચર્ચા છે એ આવતી તાસ ના આવતા તાસની અંદર